જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં? વેરી ગુડ. ચાલો બીજી આપણે વાત કરીએ. પ્રકરણ નંબર 1ની વાત કરી, પ્રકરણ નંબર 2ની વાત કરી, પ્રકરણ નંબર 9ની વાત કરી. હજી આ બધા પ્રકરણનો આપણે ઝૂમ ઉપર ડાઉટ સેક્શનનો એક લેક્ચર અને JEE ના લેક્ચર પણ આપણે ઝૂમ ઉપર એક્સ્ટ્રા લેવાના છીએ, બરાબર? એ ક્યારે અને કેવી રીતે એ તમને હું જણાવીશ મેસેજ દ્વારા અથવા ઝૂમ ઉપર મીટિંગ લઈને, બરાબર? અત્યારે આપણે નવા ચેપ્ટર તરફ જઈએ, નવા પ્રકરણ તરફ જઈએ. પ્રકરણ નંબર 15, આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રનું નામ સાંભળી અને તમને આનંદ થતો હશે. કેમ કે ધોરણ 10ની અંદર તમે આંકડાશાસ્ત્ર બહુ સારી રીતે શીખી ગયા છો. ફરી વખત થોડું એમાં વધારે આપણે શીખવા જઈ રહ્યા છીએ, પરંતુ જે આવવાનું છે અમુક એ તો આવવાનું જ છે, એટલે તમને 50% તો આવડવાનું છે. બીજી વસ્તુ, સાહેબ આમાં એક વસ્તુની જરૂર પડે, કેલ્ક્યુલેટર. આવતીકાલથી બીજા લેક્ચરથી તમામ વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત જ્યારે લેક્ચર જોવા બેસો ત્યારે કેલ્ક્યુલેટર લઈ અને બેસવું. હવે એમાં થશે કેવું કે અમુક વિદ્યાર્થી મિત્રો ગામ હશે, એમની પાસે કેલ્ક્યુલેટરની વ્યવસ્થા નહીં હોય. અમુક વિદ્યાર્થી મિત્રો અહીંયા સિટીમાં રહેતા હશે, એમની પાસે કેલ્ક્યુલેટરની વ્યવસ્થા ન પણ હોય એવું બને તો ચિંતા કરવાની જરૂર નથી. શક્ય હોય તો આજુબાજુમાંથી કોઈ પણ જગ્યાએથી આપણને કેલ્ક્યુલેટર જો મળી જાય તો પહેલાં લેવાનું, થોડોક પ્રયત્ન કરવાનો, પહેલાં કેલ્ક્યુલેટર લઈ લેવાનું. બીજું, સાદું કેલ્ક્યુલેટર પણ એમાં ચાલે, બરાબર? બીજી એક વાત હું તમને કરી દઉં, ધારો કે કેલ્ક્યુલેટર તમને મળ્યું છે નહીં, આ પહેલો લેક્ચર તમે ભર્યો, બરાબર, એ સૂત્રનો છે, નકર મારે શું કરવાનું હતું? આજથી જ સૂત્ર સાથે નવા નવા દાખલા અલગ અલગ તમને ગણાવવાના હતા, પરંતુ જ્યારે પહેલો લેક્ચર હોય તમે રૂબરૂ નથી એટલે મારે તમને કેલ્ક્યુલેટરનું કેવી રીતે કહેવું. તો કેલ્ક્યુલેટર બધા વિદ્યાર્થી પાસે ન હોય, કદાચ શક્ય ન બને, તો તમને બીજો એક ઓપ્શન આપું છું. તમારા બધા વિદ્યાર્થી મિત્રોએ જો બીજો કોઈ તમારા ઘરમાં મોબાઈલ હોય તો એમાં કેલ્ક્યુલેટર ખોલી અને બેસવાનું છે ને ઓપ્શન સારો. ધારો કે એ પણ શક્ય નથી, બરાબર, સાદા મોબાઈલમાં બી કેલ્ક્યુલેટર આવતું હોય એ પણ શક્ય નથી, તો મસ્ત એક નોટપેન લઈને બેસવાનું. આપણે બહુ શાંતિથી ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. કેલ્ક્યુલેટર ન હોય તો નોટબુકમાં પેનથી આપણે ગુણાકાર, સરવાળા, બાદબાકી આરામથી કરી શકીએ. તો નથી તો એનો ત્રીજો ઉકેલ, નોટપેન સાથે લેક્ચર ભરવા બેસવાનું, ગુણાકાર, સરવાળા, બાદબાકી સાથે કરતા જવાનું. ત્રણ ઓપ્શન મેં તમને બતાવ્યા મિત્રો, એમાંથી તમને જે યોગ્ય લાગે એ ઓપ્શન તમે સ્વીકારી શકો છો. બને ત્યાં સુધી કેલ્ક્યુલેટર હોય તો સારું, પછી ન હોય તો પ્રભુ ઈચ્છા બળવાન. જોઈએ મિત્રો, પ્રકરણ 15, આંકડાશાસ્ત્ર. મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ અપોન એન, આ સૂત્રથી તમે બહુ પરિચિત છો. એ પહેલાં બીજી મેં તમારા મારે તમને બીજી એક વાત કરવી છે. ધોરણ 10માં તમે એવું શીખી ગયા, મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેયની તમે જાણકારી ધોરણ 10માં મેળવી. ધોરણ 10માં એક સંયુક્ત સૂત્ર પણ આવતું હતું, કદાચ વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે, ઝેડ બરાબર 3m-2x² આ સૂત્ર કોનું હતું? તો આ સૂત્ર મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણમાંથી તમને એક કિંમત આપેલી હોય,
સોરી એક કિંમત શોધવાની કીધી હોય અને બે કિંમત તમને આપેલી હોય ત્યારે આપણે આ સૂત્ર ઝેડ બરાબર થ્રી એક્સ થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આ સૂત્ર તમે વાપરતા હતા એની મિત્રો અત્યારે જરૂરત નથી. વાત કરીએ આપણે આપણા ટોપિકની. પ્રચારમાનના ચાર માપદંડ છે. પ્રચારમાનના જે મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપ હતા, મધ્યક મધ્યસ્થ ને બહુલક, એવી રીતે પ્રચારમાનના ચાર માપદંડ છે. એક વિસ્તાર, ચતુર્થક વિચલન, પ્રમાણિત વિચલન, મધ્યકમાંથી લીધેલ વિચલન, શ્રેણીનો વિસ્તાર છે એ આપણે એમને ખબર પડી જાય. આ ચાર વસ્તુ ભણવાની છે, વિસ્તાર, ચતુર્થક વિચલન, પ્રમાણિત વિચલન, મધ્યકમાંથી લીધેલ વિચલન. હવે વિસ્તાર શોધવો હોય ગમે એનો, તમને ધારો કે એક રકમ આપી દે કે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર, આવી રીતે તમને રકમ આપી દીધી છે પાંચથી પંદર સુધી. તમને એમ કે આનો વિસ્તાર શોધો તો તમારે મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરવાની છે, એટલે કે પંદરમાંથી પાંચ બાદ કરવાના છે. તમે જેવા પંદરમાંથી પાંચ બાદ કરો અને દસ આવે એ એનો વિસ્તાર થઈ ગયો. એટલે વિસ્તારનું સૂત્ર મહત્તમ કિંમત માઇનસ ન્યૂનતમ કિંમત, એ આપણે વિસ્તારનું સૂત્ર થશે. તો વિસ્તારનું સૂત્ર મિત્રો તમને આવડી ગયું છે. વિસ્તાર માટે આપણે પાછા દાખલા ગણશું થોડા. આજે આપણે વાત કરવાની છે સરેરાશ વિચલનની વાત કરવાની છે. સરેરાશ વિચલન મધ્યકમાંથી અને મધ્યસ્થમાંથી લીધેલ સરેરાશ વિચલનની આજે આપણે વાત કરવાની છે. એના સૂત્ર પહેલાં આપણે સમજી લઈએ બહુ શાંતિથી. એક પણ ટકો ટેન્શન રાખવાનું નથી. પહેલાં તો મધ્યકમાંથી સરેરાશ વિચલન તમારે જોતું હોય તો તમારી પાસે મધ્યક હોવો જોઈએ. તો મધ્યક માટે પહેલાં તમારે મધ્યક શોધવો પડે. તો એમાં પહેલાં આવૃત્તિ જોવી પડે, રકમ જોવી પડે, માહિતી આપેલી હોય માહિતી જોવી પડે. માહિતી બે પ્રકારે આપેલી હોય, એક અવર્ગીકૃત માહિતી હોય. હવે અવર્ગીકૃત માહિતી એટલે ધારો કે તમને એવી રકમ આપે કે બે પાંચ આઠ દસ પંદર વીસ પચીસનો મધ્યક મેળવો, તો આ અવર્ગીકૃત માહિતી છે. બે પાંચ આઠ દસ પચીસનો મધ્યક મેળવો તો આનો મધ્યક કેવી રીતે મેળવાય? કોઈ વિદ્યાર્થી મિત્રોને આવડતું હોય તો પોતાનો હાથ ઊંચો કરે. વેરી ગુડ, વિદ્યાર્થીએ બહુ મસ્ત જવાબ આપ્યો કે જ્યારે આપણે મધ્યક શોધવો એટલે બધા અવલોકનનો સરવાળો કરી દેવાનો, જેટલા અવલોકનો હોય એટલા વડે એને ભાંગી નાખવાના. તો બધા અવલોકનનો સરવાળો કરી દેશું અને એને ધારો કે પાંચ અવલોકનો આપ્યા છે તો એને પાંચ વડે ભાંગી નાખશું. એટલે એ મધ્યકનું સૂત્ર લખ્યું છે સિગ્મા એક્સઆઈ અપોન એન. સિગ્મા એક્સઆઈ, એક્સઆઈ એટલે આપેલા અવલોકનો, પાંચ દસ અગિયાર ચૌદ અને પચીસ, આ પાંચ અવલોકનો ધારો કે તમને આપ્યા છે તો એને એક્સઆઈ કહેવાય. અવલોકનો એક્સઆઈ એનો સરવાળો કરો અને એને પાંચ વડે ભાંગો, જે જવાબ આવે એ આપણો મધ્યક કહેવાય. એવું આપણે ધોરણ દસમાં શીખી ગયા. તો મધ્યકનું સૂત્ર મિત્રો એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ અપોન એન, પણ ક્યારે? અવર્ગીકૃત માહિતી હોય ત્યારે. અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે તમને એમ કીધું હોય મધ્યસ્થમાંથી સરેરાશ વિચલન મેળવો, ત્યારે તમારે પહેલાં આ રીતે મધ્યક શોધવાનો, પછી મધ્યકમાંથી સરેરાશ વિચલન એમડી એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન એન. સિગ્મા મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન એન આ સૂત્ર મૂકવાનું. આ સૂત્ર શું છે? મધ્યકમાંથી લીધેલ સરેરાશ વિચલનનું સૂત્ર છે. કેવી રીતે દાખલો ગણી શકાય? ધારો કે સાહેબ રકમ આપી છે આપણે, હવે એ જ ઇઝી રકમ લઈ એક બે ત્રણ ચાર પાંચ, ધારો કે એ એક્સઆઈ કહેવાય. તમને એમ કીધું હોય કે
एक बे त्रण चार पांच माटे मध्यक माथी लीधेल सरेराश विचलन शोधो तो तमारे एक्साय तमने आपी दीधो छे एक बे त्रण चार पांच एनो बाजू में आ सूत्र मूकवानुं अने सरवाळो करवा धारो कि आपणे अहींया खाली वात करीए तमने एक्साय तमने आपी दीधो एक बे त्रण ज आप्या छे मानो ने आपणे एक बे त्रण ज आप्या छे तो पहेला आनो सरवाळो करवा बराबर ध्यान आपजो मित्रों कदाच तमने नहीं देखाय सूत्र समझावा माटे हुं खाली तमने समझावुं छुं आ बधानो सरवाळो करवानो एने सिग्मा एक्साय कहेवाय ત્રણ ને બે પાંચ ને એક છ મને છ મળ્યા બાજુમાં હું સૂત્ર લખીશ મને સિગ્મા એક્સાઈ અવલોકનો આપ્યા તો એને બધાનો સરવાળો કર્યો સરવાળો કર્યા પછી હું બાજુમાં એક સૂત્ર લખીશ મને છ મળી ગયા પછી મારે સૂત્ર લખવું પડે એક્સ બાર બરાબર સિગ્મા એક્સાઈ અપોન એન એટલે કે છ અને કેટલા અવલોકનો છે એક બે ને ત્રણ તો છ ભાંગ્યા ત્રણ એટલે બે મને મિત્રો એક્સ બાર બે મળી ગયું બરાબર ધ્યાન આપજો તમને રકમ આપી છે એક બે ત્રણ અને એમ કીધું છે નીચેના માટે મધ્યકમાંથી સરેરાશ વિચલન મેળવો એમ કરીને તમને રકમ આપી છે એક બે ત્રણ આપણે આ દાખલો ગણીએ છીએ મધ્યકમાંથી સરેરાશ વિચલન તો પહેલાં તમારે મધ્યક શોધવો પડે એક્સ બાર એક્સ બાર કેટલો આવ્યો મિત્રો સિગ્મા એક્સાઈ અપોન એનો સરવાળો છ છ ભાંગ્યા ત્રણ એટલે બે એટલે તમને મધ્યક મળી ગયો બે મધ્યક મળી ગયા પછી તમારે શું શોધવું પડે બરાબર જ્યાં મધ્યક બે મેળો યાદ રાખજો મધ્યક મળ્યા પછી તમારે આ સૂત્ર મૂકવું પડે સિગ્મા એક્સાઈ માઇનસ એક્સ બાર તો તમને મધ્યક બે મળ્યો છે યાદ રાખજો બરાબર તો તમારે ખાનું બનાવવું પડે એક્સાઈ માઇનસ એક્સ બારનું કયું ખાનું બનાવવું પડે એક્સાઈ માઇનસ એક્સ બારનું એટલે કે બે જે મધ્યક મળ્યો એ આમાંથી બાદ કરવો પડે તો એકમાંથી બે જાય તો માઇનસ એક બેમાંથી બે જાય તો ઝીરો અને ત્રણમાંથી બે જાય તો એક આનો સરવાળો કરવાનો નહીં હંમેશા ઝીરો જ આવશે બાજુમાં એક ખાનું એ બનાવવાનું આનો માન લઈ અને એનો સરવાળો કરવાનો હોય સૂત્રમાં સિગ્મા એક્સાઈ માઇનસ એક્સ બાર છે બરાબર ધ્યાન આપજો શું છે સિગ્મા એક્સાઈ માઇનસ એક્સ બાર તો આજે મળ્યું છે એને તમારે માનમાં મૂકવાનું માનમાં મૂકશો એટલે માઇનસથી બધું પ્લસ થઈ જશે આનો સરવાળો કરવાનો સિગ્મા સોરી પહેલાં અહીંયા એક્સાઈ માઇનસ એક્સ બાર માનમાં શોધી અને નીચે મેં ઉપર સિગ્મા લખીને ડાયરેક્ટ સરવાળો કરવાનો હતો પણ આ રીતે કરો તો જવાબ આવ્યો બી ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો પહેલેથી દાખલો જોઈએ તમને એવું કીધું હોય મધ્યકમાંથી સરેરાશ વિચલન મેળવો અને તમને રકમ આપી હોય એક બે ત્રણ તો પહેલાં એક્સાઈ એક બે ત્રણને એક્સાઈ કહેવાય એનો સરવાળો કરવાનો એટલે સિગ્મા એક્સાઈ છ મળ્યા તમારે એક્સ બાર શોધવું હોય તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સાઈ અપોન એન એટલે કે છ ભાંગ્યા ત્રણ એટલે બે એ તમને બે મળી ગયા બે મળ્યા પછી તમારે આ મધ્યકમાંથી લીધેલ સરેરાશ વિચલનનું સૂત્ર સાહેબ આ છે એના માટે મધ્યકની જરૂર પડે એટલે આપણે એક્સ બાર શોધ્યું છે હવે આપણે આ સૂત્ર મેળવવું પડે સિગ્મા એક્સાઈ માઇનસ એક્સ બારના છેદમાં એન એમાં માટે આપણે એક્સાઈ માઇનસ એક્સ બાર આપણી પાસે હોવો જોઈએ તો એક્સાઈ માઇનસ એક્સ બાર શોધવાનું એટલે કે જે એક્સાઈની લાઇન છે એમાંથી તમારે એક્સ બાર બાદ કરવાનું એટલે કે ભાઈ એક છે તો એકમાંથી બે જાય તો માઇનસ એક બેમાંથી બે જાય તો ઝીરો ત્રણમાંથી બે જાય તો એક એ મેળવી નાખ્યું એનો સરવાળો કરવાની જરૂર નથી અહીંયા ડેશ મારવાનો સરવાળો ઝીરો જ આવશે હવે તમારે એને માનમાં મૂકવાના કારણ કે આપણે માનનો સરવાળો જોઈએ છે તો માન એટલે એનું માઇનસ હોય તો પ્લસ થઈ જાય માનાંકમાં મૂકવો એટલે એટલે માઇનસ એકના પ્લસ એક થઈ જાય માઇનસ દસ હોત તો પ્લસ દસ થાત માઇનસ આઠ હોત તો પ્લસ આઠ થાત ઝીરોનો ઝીરો થાય વનનું વન થાય સિગ્મા એટલે હવે આનો સરવાળો કરો એટલે એને સિગ્મા કહેવાય સિગ્મા એક્સાઈ માઇનસ એક્સ બાર આનો સરવાળો ધારો કે બે આવ્યો કેટલો આવ્યો બે આ દાખલો આપણે આગળ અહીંયા અહીંયા ગણી જ નાખીએ છીએ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો ધારો કે એનો સરવાળો બે આવ્યો બરાબર હવે આપણું સૂત્ર છે હું સૂત્ર મૂકું છું ડાયરેક્ટ બરાબર સિગ્મા એક્સાઈ માઇનસ એક્સ બાર છેદમાં એન એટલે કે સિગ્મા એક્સાઈ માઇનસ એક્સ બાર કેટલું આવ્યું મિત્રો બે એટલે આના બે અને એન એન એટલે કેટલી સંખ્યા છે ત્રણ એટલે આના છેદમાં ત્રણ આપણો જવાબ આવ્યો બેના છેદમાં ત્રણ તો આ રીતે મિત્રો આપણે દાખલા ભણવાના છે જે આપણે
આગળ ભણશું, ઓકે, અને આગળ તમને સમજાવશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ, ધારો કે વર્ગીકૃત માહિતી હોય તો આ કોની વાત થઈ? અવર્ગીકૃત માહિતીની. અવર્ગીકૃત માહિતી એટલે 1 2 3 4 5 આકડા, ટૂંકમાં 8 10 15 20 25, 1 2 3 લાઇનમાં ન હોય. ઘણા વિદ્યાર્થી મિત્રો પાછા પૂછે, સાહેબ ક્રમમાં હોવા જોઈએ. એવું નહીં, કોઈ પણ ચાલે. ધારો કે 10 15 20 8 17 20 22 18, એ બધા જેટલા હોય ને એટલા તમારા XI લાઇનમાં મૂકી દેવાના, એનો સરવાળો કરવાનો. નીચે એક્સ બાર કરીને સિગ્મા XI અપોન એની સૂત્ર મૂકીને પહેલાં મધ્યક શોધી નાખવાનું. મધ્યક શોધ્યા પછી XI લાઇનમાંથી શું કરવાનું? બાદ, બરાબર. એટલે કે જે બાજુની લાઇન છે એમાંથી એક મધ્યક બાદ કરીને બાજુમાં લખવાનો, એને પછી માનમાં મૂકી દેવાનો. હમણાં આપણે મૂક્યા હતા એમ, એનો સરવાળો કરવાનો, આ સૂત્ર લખીને એમાં લખવાના. એવા દાખલા આપણે ભણશું, ટેન્શન લેવામાં હજી તો ખાલી શરૂઆત છે. આ તો મેં તમને સમજાવ્યું, તમને ખબર પડે હાશ આવું સાવ હેલું. બાકી સૂત્ર સમજવાનું છે અવર્ગીકૃત માહિતી માટે. આ સૂત્ર આવે. હવે વર્ગીકૃત માહિતી માટે સરેરાશ વિચલન શોધવાનું હોય તો માહિતીને બે પ્રકારે વર્ગીકૃત કરી શકાય મિત્રો. અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. તમારા મનમાં એમ થાય કે અસતત આવૃત્તિ વિતરણ કેવું હોય? તો ખાલી FI અહીંયા XI આપેલો હોય ને અહીંયા FI આપેલો હોય, એટલે સિંગલ લાઇન હોય. બે હું તમને ખાલી વાત કરું એટલે તમને આગળ આઈડિયા આવી જશે. અહીંયા XI હોય ને બાજુમાં FI હોય, આ રીતે તમને રકમ આપેલી હોય, આડી હોય, આમ હું ઊભી લખું છું. અહીંયા ધારો કે 5 8 15 13, તો સામે આવૃત્તિ આપી હોય 1 4 3 2 આવી. તો આ રીતના જે દાખલા આપેલા હોય એને કહેવાય અસતત આવૃત્તિ વિતરણના દાખલા. આવા દાખલામાં શું કરવાનું? આ તમને આ ઊભું મેં લખ્યું, આડી લાઇનમાં આવી રીતે તમને રકમ આપેલી હોય, 10મા ધોરણમાં આપતા આવી રીતે, અહીંયા XI હોય ને અહીંયા FI હોય, આવી રીતે તમને રકમ આપેલી. એ મેં આડી રકમ મેં ઊભી લખેલી છે. આવી રકમ આપેલી હોય એ અસતત આવૃત્તિ વિતરણ છે. હવે એમાં એમાં કેવી રીતે મધ્યકમાંથી સરેરાશ વિચલન મેળવાય? તો એના માટે જોઈએ, જો પહેલાં મધ્યક મેળવવાનું. મધ્યક બરાબર સિગ્મા FI XI અપોન N. આવા દાખલામાં શું કરવાનું? પહેલાં આ બેનો ગુણાકાર કરી નાખવાનો. સિગ્મા FI XI આ બેનો પહેલાં ગુણાકાર કરવાનો, બરાબર. ધ્યાન આપજો, આમાં કોને શું કહેવાય? અહીંયા કુલ લખવાનું હોય, આને N કહેવાય. 4 ને 3 7 ને 3 10, એટલે N બરાબર 10 મળી ગયા, બરાબર. ધ્યાન આપજો, FI XI એટલે આ બેનો ગુણાકાર. 5 8 6 32 15 13 45 13 2 26, આ બધાનો અહીંયા સરવાળો, એટલે સિગ્મા FI XI જે આવી સરવાળો. ધારો કે સરવાળો હું આનો એમને લખી નાખું છું, ધારો કે 90 આવ્યો સપોઝ, તો આનો એક્સ બાર તમારે જોતો હોય તો એક્સ બાર બરાબર સિગ્મા FI XI અપોન N, એટલે કે 90 ભાગ્યા 10, એટલે કેટલો જવાબ આવ્યો? 9. તો મને એક્સ બાર મળી ગયો 9. તમને અક્ષર નહીં દેખાય, ખાલી જોવાનું છે કે કઈ રીતે દાખલો ગણવાનો. આવું બધું નથી જોવાનું, પણ તમારે ખાલી એ જોવાનું XI FI હોય તો એને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય, એનું આ સિગ્મા મળી જાય, એને N વડે ભાંગી નાખો, એટલે તમને મધ્યક મળ્યો. કેટલો મધ્યક મળ્યો વિદ્યાર્થી મિત્રો? 9, બરાબર. જોજો, હવે 9 મધ્યક મળ્યો, હું ભૂસી નાખું છું આને થોડી વાર. મધ્યક 9 મળ્યો. હવે તમારે જેમ ઓલા દાખલામાં કરતા એમ XI માઇનસ એક્સ બાર કરવાનું. XI એટલે આ, એમાંથી એક્સ બરાબર 9 બાદ કરવાના. માનાંક આર્યવાર માનાંક કરી જ નાખવાનો, માનાંક અલગ ન કરો, સાથે સાથે કરો તો ચાલે, પરંતુ એમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. સાથે તમે માનાંક કરો, અલગ ખાનું ન બનાવો માનાંકનું. પહેલાં XI માઇનસ એક્સ બાર કરો, પછી પાછું બાજુમાં ખાનું બનાવવું. ડબલ વર્ક તમારે ન કરવું હોય તો તમારે શું કરવાનું? તો તમારે એક કામ કરવાનું કે XI માંથી એક્સ બાર, એક્સ બાર આપણને 9 મળ્યો છે એટલું યાદ રાખો, તો આમાંથી આ 9 બાદ કરવાના XI માંથી, એટલે આમાંથી ન થઈ જાય ભૂલમાં, યાદ રાખજો. તો 5 માંથી 9 જાય તો કેટલા વધે? -4 વધે. માઇનસ આ માનાંકમાં મૂકો એટલે -4ને બદલે +4, ટૂંકમાં માઇનસ નહીં લખવાના, પ્લસ લખવાના. માનાંકમાં મૂકો એટલે -ના પ્લસ. એવી રીતે 8 માંથી 9 જાય તો કે -1, પણ અહીંયા માનાંક છે એટલે +1. 15 માંથી 9 જાય તો 6. 13 માંથી 9 જાય તો 4. આનો જે સરવાળો કરો, ધારો કે 6 ને 4 10 ને 4 14 ને 1 15, અહીંયા ખાનું નથી એટલે હું અહીંયા નીચે લખું છું, સિગ્મા XI માઇનસ એક્સ બાર બરાબર 15. ધારો કે 15 આવ્યા આના, હવે એ હું અહીંયા મૂકીશ, આના 15 મૂકીશ,
હજી ટૂંકમાં એને એફઆઈ વડે ગુણવું પડશે. જોજો સોરી સતત આવૃત્તિ વિતરણ છે એટલે હજી આનું ખાનું બનાવવું પડશે. ફરી વખત આમાં હમાતું નથી એટલે થોડુંક હું અહીંયા વ્યવસ્થિત તમને ફરીથી સમજાવવાની કોશિશ કરું છું. બરાબર જોજો, આપણે સતત આવૃત્તિ વિતરણ ગણીએ હોય ખાલી ખાનું તમને બતાવી દઉં. પહેલાં એક્સઆઈનું ખાનું આવશે, પછી એફઆઈનું ખાનું આવશે, પછી એફઆઈ એક્સઆઈ. શેના માટે આ બે તો તમને આપેલા હશે રકમમાં, આ શેના માટે જરૂર પડશે? મધ્યક શોધવા માટે. પછી તમારે શું કરવાનું? તો કે ભાઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર માનમાં શોધવાનું. હમણાં આપણે શોધ્યું હતું એમ, પણ આપણે અહીંયા જોવાનું છે કે સિગ્મા એફઆઈ માઇનસ એક્સઆઈ માઇનસ એક્સ બારની જરૂર પડે. એટલે હજી એ કાંઈ ખાનું બનાવ. આ માનમાં શોધ્યા પછી માન એટલે બાદ માઇનસ આવ્યો તે જવાબ પ્લસમાં લખવાનું, પછી એને પાછું કોની સાથે ગુણવાનું. ધારો કે હમણાં આપણે અહીંયા ચાર આવ્યા હતા બરાબર, તો અહીંયા ધારો કે ત્રણ હોય તો પાછું આ બેનો ગુણાકાર કરવાનો, એ આ ખાનામાં લખવાનું, એફઆઈનું અને એક્સઆઈ માઇનસ એક્સ બારમાં. ખબર પડી જાય કોનો કોનો ગુણાકાર કરવાનો છે, આનો અને આનો બેનો ગુણાકાર કરવાનો છે. ઓકે, તો એક્સઆઈ માઇનસ એક્સ બારનો ગુણાકાર કોની સાથે કરવાનો? એફઆઈનો. એટલે આ બે ખાનાનો ગુણાકાર કરતો જવાનો, આ ખાનામાં મૂકતું જવાનું. એનો સરવાળો જે આવે, ધારો કે એકસો વીસ આવ્યો, તો એ એકસો વીસ અહીંયા મૂકવાનો. એફઆઈ એટલે આપણે કુલ સરવાળો, સિગ્મા એફઆઈ એટલે અહીંયા એનો સરવાળો દસ હતો, તો એકસો વીસના છેદમાં દસ, તો જવાબ આવ્યો બાર. તો આપણને મધ્યકમાંથી લીધેલ સરેરાશ વિચલન આપણને મળી ગયું. ટૂંકમાં અસતત આવૃત્તિ વિતરણ હોય તો સૂત્ર શું આવે? સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન, એ કોનું સૂત્ર આવે? મધ્યકનું. શું કામ? એમાં એફઆઈ અને એક્સઆઈ બે હોય એટલે અહીંયા જે સરવાળો આવશે અને અહીંયા સરવાળો, અહીંયા સરવાળો આવશે અને સિગ્મા એફઆઈ કહેવાય અને એન કહો તોય પણ ચાલે. અહીંયા લખેલું જ છે કે સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર એન, બરાબર. એટલે એનની જગ્યાએ આ સરવાળો આવે એ મૂકવાનો હોય. જોજો, સંખ્યા ગણી ન મૂકતા પાછા અહીંયા સંખ્યા ગણશે, એક બે ત્રણ ચાર ને પાંચ ને પાછા પાંચ મૂકશે. એ ભાઈ સિગ્મા એફઆઈ એક્સ એટલે એન કહેવાય, આવૃત્તિનો સરવાળો હોય ને એને એન કહેવાનો. એને એ સિગ્મા એફઆઈ એટલે એન કહેવાય, લખેલું છે સ્પેશિયલ. અહીંયા નહીં મૂકવાનો, સિગ્મા એફઆઈ એક્સ એટલે બેનો ગુણાકાર કરીને જે સરવાળો અહીંયા આવે ને અહીંયા મૂકવાનો, પછી બેનો ભાંગાકાર કરો એટલે મધ્યક મળે. મધ્યક મળ્યા પછી આ ખાનું બનાવવાનું, એક્સઆઈ માઇનસ એક્સ બારનું, આમાંથી એક્સ બાર બાદ કરતો જવાનો એ મળે. પછી એનો ગુણાકાર પાછો કોની આરે કરવાનો? એફઆઈ. એટલે આ બેનો ખાનાનો એફઆઈ અને એક્સઆઈ માઇનસ એક્સ બારના ખાનાનો ગુણાકાર જે આવે આમાં મૂકવાનો, આમાં મૂકશો ને એનો જે સરવાળો આવે એ સીધો અહીંયા મૂકવાનો, અને આવૃત્તિનો જે સરવાળો એટલે કે જે એન હોય એ અહીંયા મૂકવાનો. એ બેનો ભાંગાકાર કરો એટલે મધ્યકમાંથી લીધેલ સરેરાશ વિચલન તમને મળે. તો ભૂસી નાખું છું, ખાલી જાણ ખાતર હતું. હારવાર એટલે સમજાવતો જશો જ્યારે તમે દાખલા સમજો ને ત્યારે તમને પાછું યાદ આવી જાય. ચાલો બરાબર આગળ જોઈએ. એટલે તમને ટૂંકમાં મધ્યકમાંથી સરેરાશ વિચલન પેલા અવર્ગીકૃત માહિતી માટે પેલા એક્સ સિગ્મા એક્સઆઈ એન એટલે મધ્યક શોધી અને આ સૂત્ર મૂકવાનું. અવર્ગીકૃત માહિતી માટે અસતત આવૃત્તિ વિતરણમાં આવું કરવાનું. હવે સતત આવૃત્તિ વિતરણ, એ સતત આવૃત્તિ વિતરણ કેવું હોય? તો આ એક એવી શ્રેણી છે કે જેમાં માહિતીને ખાલી પડ્યા વગર બિન વર્ગ અંતરાલોમાં વર્ગીકૃત કરવામાં આવે છે અને વર્ગ અંતરાલો સાથે તેમની સંગત આવૃત્તિઓ પણ દર્શાવવામાં આવે છે. હું એની વાત તમને કરું તો અહીંયા વર્ગ આપેલો હોય, આમ વર્ગ ત્રણ દસમાં તમે શીખી ગયા અને એ બાજુમાં આવૃત્તિ એને હું એફઆઈ લખું છું. આવી રીતે આપ્યું હોય દસથી ઓગણીસ, વીસથી ઓગણત્રીસ, અહીંયા આવૃત્તિ આપી હોય પાંચ આઠ, આવા દાખલા તમે શીખી ગયા છો. આને કહેવાય સતત આવૃત્તિ વિતરણના દાખલા. આમાં તમારે પહેલાં એક્સઆઈનું આપેલું હોય એટલે પહેલાં તમારે એક્સઆઈ શોધવો પડે, શરૂઆત અહીંથી કરવી પડે. એક્સઆઈ એટલે કોણ? તો કે ભાઈ આ બેનો સરવાળો કરીને બે વડે ભાંગવાનું હોય, લખવું છે જો કે મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન, એમાં એક્સઆઈ એ વર્ગ અંતરાલોની મધ્ય કિંમતો દર્શાવે છે. શું દર્શાવે છે? વર્ગ અંતરાલોની મધ્ય કિંમત દર્શાવે છે. વર્ગ અંતરાલ એટલે કોણ? આ એની મધ્ય કિંમત એટલે એ બેનો શું કરવાનો? સરવાળો. સરવાળો કરીને કેટલા વડે ભાંગવાના? બે વડે. સરવાળો કરીને બે વડે ભાંગો બરાબર. આનો સરવાળો કેટલો થાય? ધારો કે ઓગણત્રીસ, ઓગણત્રીસને બે વડે ભાંગો એટલે ચૌદ પોઈન્ટ પાંચ. આનો સરવાળો કેટલો થાય? ઓગણપચાસ, ઓગણપચાસને બે વડે ભાંગો એટલે ચોવીસ પોઈન્ટ પાંચ. કદાચ તમારે દર વખતે સરવાળો ન કરવો હોય, દર વખતે ભાંગવા ન હોય અને આમાં સતત સરખા વધતા હોય, સમાન આવૃત્તિ વિતરણ કહેવાય એને બરાબર. સમાન વર્ગ લંબાઈ હોય આ બધાની, આમાં દસ, જો દસથી ઓગણીસ, ઘણાને એક વખત એક વિદ્યાર્થીને મેં પૂછ્યું દસથી ઓગણીસ
તો અહીંયા એક નવ, નવ ન થાય ગાંડાભાઈ, દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ને ઓગણીસ, દસ છા તો દસ વર્ગ લંબાઈ કહેવાય. આની દસ હોય, આની દસ હોય, બધાની દસ હોય તો પછી તમારે એકનું જ મધ્ય કિંમત શોધવાની. આ બેનો સરવાળો કરો, દસ ને ઓગણીસ એટલે ઓગણત્રીસ થાય, ઓગણત્રીસ ને બે વડે ભાંગો એટલે ચૌદ પોઈન્ટ પાંચ. પછી આમાં દસ વધે, આમાં દસ વધે, બધામાં દસ દસ વધે તો આ બધામાં દસ દસ વધારતા જ આવવાના. બધાનું ન સરવાળા ભાંગાકાર કરવાનો, એના કરે સવાર પડી જાય, પુરવણી ઉઘરાવાળા આવી જાય પેપરમાં, ત્રણ કલાક પૂરી થઈ જાય. તમે એમ કે લો હજી એક જ દાખલો ગણ્યો, એક્સઆઈ મળી ગયું, એફઆઈ મળી ગયું, પછી દાખલો આની જેમ ગણવાનો. પછી એફઆઈ એક્સઆઈ શોધવાનો, હમણાં વાત કરી હતી એમ, એનો સરવાળો કરવાનો. જો અહીં સૂત્ર એ જ છે, સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન, જો મધ્યકનું સૂત્ર સેમ જ છે. અહીંયા જોવો તોય ભલે અને અહીંયા જોવો તોય ભલે, બરાબર. એમાં ખાલી અહીં લખ્યું છે અંતરાલોની મધ્ય કિંમત, એ મધ્ય કિંમત ખાલી તમારે દર્શાવવાની હતી. આગળ એનું એમડી શોધવું હોય તો એ સૂત્ર સેમ જ છે. જો ખાલી તમારે આમાં નવીન શું આવ્યું, એક્સઆઈ વાળું નવીન આવ્યું, બરાબર. પરંતુ એમાં બે રીત છે, તકલીફ ન્યા છે, બરાબર. આ રીત કહે તો વાંધો ન આવે, પણ ટૂંકી રીત કહે તો આ સૂત્ર વાપરવું પડે. સરેરાશ વિચલન શોધવાની ટૂંકી રીત તો આ સૂત્ર વાપરવું પડે. એ વત્તા સિગ્મા એફ આઈ ડી આઈ અપોન એન ગુણ્યા એચ, વોટ મીન્સ ઓફ એચ, વર્ગ લંબાઈ. એચ વર્ગ લંબાઈ દર્શાવે, વર્ગ લંબાઈ એટલે આજે દહ કીધા ને, દહ થી ઓગણી ગણ્યા ને, એ એટલે ધારેલો મધ્યક. એમાં મધ્યક તમારે ધારવો પડે, બરોબર. મધ્યક હંમેશા અહીંયા ધારી લેવાનો, ધારેલો મધ્યક એક્સાઈમાં ધારવાનો હોય, પેલો મધ્યક ધારી લેવાનો, એ આને ધારી લેવાય, પેલો હોય ને એને ધારી લેવાય. શું કામ, તમારે ડીઆઈ શોધવું પડશે. આ ડીઆઈ છે ને એ આમાં ખાલી એફઆઈ એક્સઆઈ નહીં આવે. આ પૂરું થઈ ગયો. આ પછી હું નવું આ તમને સમજાવું છું. ટૂંકી રીતે કીધું હોય તો ઓલી રીત કીધી હોય, ફરીથી એક મિનિટ ઉભેરો, નકર તમે પાછા અટવાઈ જાઓ. ફરીથી તમને સમજાવી દઉં હું કહેવા માગું છું. આ સતત આવૃત્તિ વિતરણ છે. કાંઈ ન કીધું હોય, એ કોઈ રીત ન કીધું હોય, ખાલી એમ કીધું હોય, આવો દાખલો આપ્યો હોય ને તમને એમ કીધું હોય, મધ્યસ્થમાંથી એટલે મધ્યકમાંથી લીધેલ સરેરાશ વિચલન મેળવો, એટલે તમારે કાંઈ નહીં કરવાનું, પહેલાં એક્સઆઈનું ખાનું બનાવી દેવું. આ તો બેમાં બનાવવું જ પડશે. પછી એફઆઈ એક્સઆઈ શોધી નાખવાનું આવડું. આ સિગ્મા એફઆઈ એક્સઆઈ એન એન એટલે આવૃત્તિનો સરવાળો, અહીંયા જ્યાંનો સરવાળો આવે એ સાદરૂપ આપી દો એટલે એક્સ બાર મળી જાય. એક્સ બાર મળી જાય એટલે એક્સઆઈ માઇનસ એક્સ બારનું ખાનું બનાવી નાખો અહીંયા માનાંકમાં. માનાંકમાં એટલે કે ભાઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર કરો. એક્સ બાર ધારો કે દસ આવ્યો હોય તો સોરી, એક્સ બાર ધારો કે ચોત્રીસ આવ્યો હોય તો કે જે આવ્યો હોય, એક્સ બાર ધારો કે ચોત્રીસ આવ્યો તો ચોત્રીસ આવ્યો હોય તો આમાંથી ચોત્રીસ પોઈન્ટ ચોત્રીસ બાદ કરો, બરાબર. તો કેટલા વધે, માઇનસ ઓગણીસ પોઈન્ટ પાંચ. તો એ માઇનસને બદલે પ્લસ લખવાના, યાદ રાખવાનું. માઇનસને બદલે હું લખવાના, પ્લસ જે વધે એ ટૂંકમાં એ માનાંકમાં મૂકો એટલે. અને પછી એફઆઈ એટલે એફઆઈ એટલે આની યારે ગુણાકાર કરવાનો. અને પછી જે નવું ખાનું બને એ પહેલાં બાદબાકી કરી માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બારની, બરાબર. પછી આ બેનો ગુણાકાર કરીને અહીંયા લખવાનો ને એનો જે સરવાળો આવે અહીંયા મૂકીને એને, એટલે આની જેમ જ દાખલો ગણવાનો હતો. પણ ખાલી સતત આવૃત્તિ વિતરણમાં શું હોય કે મધ્યક તમને આપેલો ન હોય, એટલે કે એક્સઆઈ આપેલો હોય નહીં, એ તમારે જાતે શોધવો પડે, બરાબર. હવે ધારો કે આગળ થોડુંક જોઈએ. ધારો કે એવું નથી અને તમને એવું કહી દીધું, મધ્યક આસપાસ સરેરાશ વિચલન શોધવાની ટૂંકી રીત લખો, એટલે દાખલો આ રીતે જ ગણવાનો. પણ ટૂંકી રીત કે તો ટૂંકી રીત કે ને તો આ સૂત્ર વાપરવાનું, ક્યાં સુધી આ સૂત્ર નહીં અડવાનું. એ સૂત્રમાં શું છે તમે જોઈ લો, એ સૂત્રમાં એવું છે, એ પ્લસ સિગ્મા એફ આઈ ડી આઈ અપોન એન ગુણ્યા એચ, એમાં એ એટલે ધારેલો મધ્યક, એટલે તમારે છે ને આને એ ધારી લેવાનો, હંમેશા યાદ રાખો. એટલે તમને ડીઆઈ મળશે. અહીંયા ડીઆઈનું સૂત્ર આવે, એક્સઆઈ માઇનસ એ અપોન એચ, એક્સઆઈ માઇનસ એ અપોન એચ. પણ તમારે યાદ રાખવાનું કે હંમેશા પહેલાં તમે એ ધારશો ને, અહીંયા સ્મોલ એ આવડવા જાય, એ ધારવાનો. ઘણી વખત કેપિટલ હોય, ઘણી વખત સ્મોલ હોય, એને તમે એ ધારશો ને એટલે સીધું લાઇનમાં સમાન વર્ગ લંબાય છે, એટલે સીધું લાઇનમાં જ આવશે, ઝીરો એક બે ત્રણ ચાર, એટલે તમારે કાંઈ ટેન્શન જ નહીં. સમજાણું જેટલા હોય એટલા. પછી અહીંયા કોનું ખાનું બનાવવું પડે, એનું એફઆઈ ડીઆઈનું, એ નવીન આવ્યું આમાં એફઆઈ ડીઆઈ, એટલે એફઆઈનો ડીઆઈનો ગુણાકાર કરવો પડે. હજી મધ્યક શોધવા માટે એફઆઈનો ડીઆઈનો ગુણાકાર કરવો પડે, બરાબર. એટલે તમને મધ્યક મળે. આ બેનો સરવાળો કરવાનો, સરવાળો કરી અને પછી બધું આમાં મૂકવાનું. એની જગ્યાએ કેટલા મૂકવાના, ચૌદ પોઈન્ટ પાંચ,
એફઆઈ સિગ્મા એફઆઈડીઆઈ એટલે અહીંયા જે સરવાળો આવે ને એફઆઈડીઆઈ નો એ અહીંયા મૂકવાનો એન એટલે આવૃત્તિ અને જે એફઆઈ નો સરવાળો હોય ને ઈ મૂકવાનો એચ એટલે વર્ગ લંબાઈ 10 થી 19 એટલે કેટલા 10 ઈ મૂકવાના કેલ્ક્યુલેટરમાં એને ગણવાનું ધારો કે કેલ્ક્યુલેટરમાં ગણ્યા પછી 10 આવ્યા સપોઝ 20 રાખો ને 20 આવ્યા તો 20 આવ્યા પછી મધ્યક મળ્યો હજી આ તો સૂત્ર મૂકવાનું જ પાછું એટલે પાછું અહીં બાજુ ખાનું બનાવવાનું હેનું XI માઇનસ X બારનું એટલે જે 20 આવ્યા ને એ 20 આખી લાઇનમાંથી બાદ કરવાના કોની XIની એટલે આ ખાનું બને XI માઇનસ X બારનું એટલે કે આવી રીતે XI માઇનસ X બારનું ખાનું બનશે આની પછી બરાબર એમાં X બાર એટલે 20 જે આવ્યો હોય આનું સાદરૂપ આપીને 20 એ આખી લાઇનમાંથી 20 બાદ કરવો પડે માનાંકમાં મૂકીને એટલે ઋણ નહીં લખવાના ધન એ ખાનું પૂરું થાય પછી પાછું બાજુમાં નવું ખાનું બનાવવું પડે એફઆઈ XI માઇનસ એક્સ બાર એક આનું ખાનું બનાવવું પડે એફઆઈ XI માઇનસ એક્સ બારનું એનો જે ટોટલ આવે એ ટોટલ આમાં મૂકવો પડે અને એને એટલે અહીં આવૃત્તિનો સરવાળો હોય એ અને એનો ભાગાકાર કરો ત્યારે તમને એ મળે એટલે ટૂંકી રીત કહીને ત્યારે અઘરું ત્યારે 10મા ધોરણ ઉપર તમારે જવું પડે રેડી આ બધા દાખલા આપણે ગણશું આખું પ્રકરણ પૂરું થઈ જાય આગળ હું આખું પ્રકરણ એટલે સોરી 9.1 પૂરું થઈ જાય હું આ રીતે ભણાવું છું એટલે પણ એ તો તમને ખાલી જાણ ખાતર ભણાવું છું ટેન્શન ન લેતા નકર એમ થાય ઓહો સાહેબે પૂરું કરી દીધું ખબર તો કાંઈ પડતી નથી એવું લાગે હું તમને ખાલી અત્યારે એ સમજાવું છું કે ટૂંક સતત કોને કહેવાય અસતત કોને કહેવાય એટલે આઈડિયા આવે તમને તો ફરી વખત મિત્રો મધ્યકની વાત કરીએ તો મધ્યકનું સૂત્ર અવર્ગીકૃત અવર્ગીકૃત માહિતી માટે મધ્યકનું સૂત્ર આ વાપરવાનું મધ્યકથી લીધેલ સરેરાશ વિચલન આ વાપરવાનું આમાં નામાં ખાલી ફેર કેટલો છે બરાબર ધ્યાન આપજો આ હોય કે આ હોય અસતત હોય કે સતત હોય સૂત્ર એક જ યાદ રાખવાનું આ જ મધ્યક માટે આ મધ્યકમાંથી સરેરાશ વિચલન માટે આ ખાલી જો સતત એટલે વર્ગીકૃત માહિતી આપેલી હોય ફરી એક વખત અવર્ગીકૃત માટે આ એક જ સૂત્ર યાદ રાખવાનું વર્ગીકૃતમાં આના સૂત્ર છે તમે જુઓ બહુ બુદ્ધિનો ઉપયોગ કરો આના આ સૂત્ર છે ખાલી એફઆઈ એફઆઈ મૂકેલું છે જો આનું આ સૂત્ર છે ખાલી એફઆઈ મૂક્યું આનું આ સૂત્ર છે ખાલી એફઆઈ મૂક્યું જુઓ અને એને જ કહેવાય સિગ્મા એફઆઈ સ્મોલ એન લખો કેપી રેન લખો એનાથી આપણને કાંઈ ફેર ન પડે છે એના એ સૂત્ર જુઓ આનું આ છે અહીંયા ખાલી એફઆઈ છે જુઓ બરાબર જો હવે ટૂંકી ટચ વાત સીધું સૂત્ર સમજાવું છું છે XI છે FI XI એટલે કે અવર્ગીકૃત માહિતીમાં ખાલી XI આવે ને વર્ગીકૃતમાં FI XI આવે અવર્ગીકૃત માહિતીમાં સરેરાશ વિચલન શોધવાનું હોય તો આગળ FI ન આવે ને વર્ગીકૃતમાં આગળ FI આવે હવે તમે આ સૂત્ર જુઓ આ જુઓ કે આ જુઓ ત્રણેય હરખા છે કે નહીં આ પાડો હા ખાલી FI આ વર્ગીકૃત હોય એટલે ખાલી FI આગળ આવ્યું બીજું સૂત્ર આવડું આ મધ્યસ્થમાંથી સરેરાશ વિચલન આ આ અને આ છે ત્રણેય હરખા છે ને ખાલી એફઆઈનો ફેર હોય વર્ગીકૃત હોય ને એફઆઈ આવે આ બે એફઆઈ આવે કારણ કે એમાં એફઆઈ હોય હવે રકમમાં એફઆઈ હોય તો એફઆઈ મૂકવું પડે ન હોય નહીં મૂકવાનું ન હોય સીધા આ સૂત્ર વાપરવાના હોય તો આ આ આ બે એક જ છે પણ ટૂંકી રીત કે ત્યારે મધ્યક શોધવા માટે તમારે આ ધંધો કરવાનો પછી સૂત્ર તો આ જ વાપરવાનું સરેરાશ વિચલન પણ મધ્યકનું સૂત્ર તમે જે આ વાપરો છો ને એ ન વાપરી શકો આ વાપરવું પડે ટૂંકી રીત કે તો સમજાઈ ગયું આ મધ્યકથી સરેરાશ વિચલન હતું આવી રીતે મધ્યસ્થથી તો મધ્યસ્થી સરેરાશ વિચલન હોય તો પેલા અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવો પડે જો લખું છું અવલોકનો આપેલા હોય અને મધ્યસ્થ શોધવાનો હોય ત્યારે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા પડે તો પેલા ચડતા ક્રમમાં ગોઠવી ગયો ચડતા ક્રમમાં ગોઠવા પછી એકી છે કે બેકી એટલે અવલોકનો જોવાના કેટલા છે 8 તો એ બેકી કહેવાય અવલોકનો ગણવાના કેટલા 7 તો એકી એકી એટલે અયુગ્મ બેકી એટલે યુગ્મ એકી એટલે અયુગ્મ બેકી એટલે યુગ્મ એ ગણી લેવાના કેટલા છે તો કે 8 બરાબર તો યુગ્મ 9 તો યુગ્મ અયુગ્મ હોય તો આ સૂત્ર વાપરવાનું ધારો કે 9 છે 9+1 એટલે 10 ભાગ્યા 2 એટલે 5મું ગણી લેવાનું પહેલું બીજું ત્રીજું ચોથું પહેલા ચડતા ક્રમમાં ગોઠવી લીધા હોય પછી ગણી લેવાનું પહેલું બીજું ચોથું બે પહેલું બીજું ત્રીજું ચોથું ને 5મું ધારો કે 15 હોય તો મધ્યસ્થ 15 મળી ગયો મધ્યસ્થ શોધવાનું જ ખાલી શીખવાનું છે બરાબર મધ્યસ્થ 15 મળી ગયો પછી સૂત્ર આનું આ જ છે જો હું તમને સમજાવું એક્સ બારને બદલે એમ હશે જો છે એક્સ બારને બદલે મધ્યક હોય તો એમ એક્સ બાર મધ્યસ્થ હોય તો એમ પણ ખાલી એમાં એક્સ બાર શોધવાનું એનું સૂત્ર જુદું હોય મધ્યસ્થ શોધવાનું સૂત્ર જુદું હોય એ આપણે 10મામાં શીખી ગયા પણ એન યુગ્મ હોય તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર ધારો કે એન બરાબર 8 હોય તો 8/2 એટલે ચોથું અવલોકન 8/2+1 એટલે 4 ને 1 5 5મું ચોથું 5મું/2
આઠ મૂકો તો આઠ ભાંજ્યા બે એટલે ચાર ને ચાર ને એક પાંચ થાય એટલે ચોથું વત્તા પાંચમું એટલે ચોથું અવલોકન ધારો કે તેર હોય અને પાંચમું અવલોકન ધારો કે પંદર હોય તો તેર વત્તા પંદર એટલે અઠ્યાવી અઠ્યાવી ભાંજ્યા બે એટલે ચૌદ તો એનો મધ્યસ્થ ચૌદ મળ્યો એ આખા એકસાઈમાંથી બાદ કરવાનો અત્યારે તમે ખાલી સૂત્ર યાદ રાખો ને પછી હું તમને શીખવાડી દઈશ કે જો યુગ્મ હોય તો આ સૂત્ર વાપરવાનું યુગ્મ હોય તો આ પણ કોના માટે જો એ લખ્યું છે અવર્ગીકૃત માહિતી માટે આ બધું અવર્ગીકૃત માહિતી માટે લખવાનું તો આમાં પણ વર્ગીકૃત માહિતી આવે તો વર્ગીકૃત માહિતી આવે તો અસતત આવે તો વાંધો નથી પણ ખાલી એફઆઈ મૂકવાનું આની જેમ આગળ એક્સ બારને બદલે ખાલી એમ આવે સૂત્ર અલગ અલગ નહીં યાદ રાખવાના બધા હરખા જ છે પણ જો એમાં સતત આવૃત્તિ વિતરણમાં હમણાં કેમ આપણે વાત કરી ત્યાં ટૂંકી રીત એમાં ટૂંકી બૂકી એવું કંઈ કે નહીં મધ્યસ્થમાં મધ્યસ્થમાં જ્યારે હમણાં મેં તમને કીધું ને 10 થી 19 20 થી 29 એવા વર્ગવાળા દાખલા આવે વર્ગને આવૃત્તિ બી આપ્યા હોય એવા જ્યારે દાખલા આવે ત્યારે મધ્યસ્થનું આ સૂત્ર વાપરવું પડે કયું એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી અપોન એફ ગુણ્યા એચ એલ એટલે જે મધ્યસ્થ વર્ગ હોય ને એની અધસીમા એલ લખ્યો છે એન બાય ટુ એટલે એન જે હોય ને ભાંગવાના બે વડે સી એટલે જે મધ્યસ્થ વર્ગ હોય ને એના ઉપરના વર્ગની સંશય આવૃત્તિ એફ એટલે જે મધ્યસ્થ વર્ગ હોય ને એની આવૃત્તિ એચ એટલે જે મધ્યસ્થ વર્ગ હોય ને એની વર્ગ લંબાઈ એ બધું મૂકી દેવાનું એટલે તમને મધ્યસ્થ મળી જાય મધ્યસ્થ મળી જાય પછી આવો તમારે કોષ્ટકાનું બનાવવાનું પણ અત્યારે ફક્ત તમારે સૂત્ર યાદ રાખવાના છે ફરીથી મધ્યકના સૂત્ર બે બે સૂત્ર છે આ સૂત્ર છે ઈજ બે આ છે ખાલી એફઆઈ છે ઈજ બે આ છે ખાલી એફઆઈ છે એટલે સૂત્ર યાદ રહી ગયા મધ્યકના મધ્યકમાંથી સરેરાશ વિચલનના સૂત્ર યાદ રહી ગયા મધ્યક માટે ઓલું સૂત્ર આમાં આમાં સરેરાશ વિચલન માટે આમાં આ ખાલી આમાં એફઆઈ આમાં એફઆઈ પણ જો ટૂંકી રીત કે તો આ સૂત્ર વાપરવાનું બાકી મધ્યક માટે હો ખાલી બાકી સૂત્ર મધ્યસ્થમાં સરસ વિચારો માટે સૂત્ર તો આ જ વાપરો પણ મધ્યક આ રીતે શોધો ને આ રીતે મધ્યક ન હાલે ટૂંકી રીત કહે તો ઓકે મધ્યકની વાત પૂરી સેમ મધ્યસ્થમાં મધ્યસ્થમાંથી સરેરાશ વિચલન પૂછે તો સૂત્ર આ જ પણ એક્સ બારને બદલે ખાલી હું મૂકી દેવાનું એમ એક્સ બારને બદલે ખાલી એમ વાર્તા પૂરી આમાં એક્સ બાર શોધવા માટે આ સૂત્ર વાપરતા એમાં એક્સ બાર નથી શોધવાનો એમ શોધવાનો તો એમ માટે આ સૂત્ર અવર્ગીકૃતમાં આ અને આ બે એકી હોય તો આ બેકી હોય તો આ અને પેલું હોય તો પેલું એટલે 10 થી 19 એવી સમાન વર્ગ લંબાઈ ને એવું બધું આપ્યું હોય તો આ મધ્યસ્થ શોધવાનું સૂત્ર અત્યારે ખાલી યાદ રાખીને જો દાખલા આવશે ત્યારે હું તમને સમજાવી દઈશ ઓકે તો આનો સ્ક્રીનશોટ પાડી લો પાકી બુકમાં લખી નાખજો અને સૂત્ર તૈયાર આજે આજે કરી નાખજો અને કાલે કેલ્ક્યુલેટર લઈને દેજો ઓકે વેરી ગુડ થેન્ક યુ